કેમ છો વિદ્યાર્થી મિત્રો, આજે આ વિડિયોમાં આપણે સ્ટાન્ડર્ડ 7th ના સેકન્ડ સેમેસ્ટર ના યુનિટ 5 મી 2 ની એક્ટિવિટી 2 જોઈશું, સાથે સાથે તેનું સોલ્યુશન પણ કરીશું. એક્ટિવિટી 2A લિસન એન્ડ રીડ. આ એક્ટિવિટી પેજ નંબર 54 પર આપેલી છે. અહીં એક સરસ મજાની સ્ટોરી આપી છે. ટાઇટલ છે મી એન્ડ માય ફેમિલી. આઈ એમ શ્યોર યુ નો મેની થિંગ્સ અબાઉટ એન્ટ્સ. લેટ્સ નો મોર અબાઉટ ધીસ ટીની હાર્ડવર્કિંગ એન્ડ ઇન્ટેલિજન્ટ ક્રીચર. લુક એટ ધ પિક્ચર. વોટ આર ધ એન્ટ્સ ડુઈંગ? ધે આર ટોકિંગ. ડુ ધે ટોક? યસ. હાઉ કેન ધે ટોક? They touch their feelers or antenna and pass messages. Watch a row of ants. Each ant touches other ants with feelers. આ જે સ્ટોરી અથવા તો લેસન આપેલ છે તે કીડી વિશે છે. હવે અહીં આપેલું છે કે તમે કીડી વિશે ઘણું બધું જાણો છો, ચાલો હજી થોડું વધારે આ એકદમ નાના સખત મેન્તુ અને ઇન્ટેલિજન્ટ જંતુ વિશે જાણીએ. પિક્ચરમાં જુઓ તો તેઓ શું કરી રહ્યા છે? તો તેઓ વાતચીત કરી રહ્યા છે. શું તે વાત કરે છે? હા. કેવી રીતે તે વાત કરે? તો તે તેમના જે ફીલર અથવા એન્ટેના, એટલે કે જેને આપણે ઘણી વખત મૂછ કહીએ છીએ, તે ટચ કરીને પોતાનો મેસેજ પસાર કરે છે. દરેક કીડી, રોમાં રહેલી દરેક કીડી સામે જેટલી કીડી મળશે તે દરેકને આવી રીતે એન્ટેના ટચ કરીને પોતાનો મેસેજ પાસ કરે છે. વી ઓલવેઝ સી ધ એન્ટ્સ બટ વી ડોન્ટ પે અટેન્શન ટુ ધેમ. વેર ડુ ધે લીવ? ઇન કમ્ફર્ટેબલ હોમ્સ, નેસ્ટ ઓર એન્ટ હિલ. ઈચ એન્ટ હિલ હેઝ મેની રૂમ્સ એન્ડ પેસેજીસ. Other rooms are nurseries for the young ones. Workers have their reserved quarters. The workers search and fetch the food into the anthill. Some rooms are storehouses for food. Soldiers have separate barracks. Soldiers do not go out searching for food. Workers, soldiers, or cleaners do not harm young ones, the grubs. They never fight with other members of the group. So, ants' life is very peaceful. અગાઉના પેરેગ્રાફમાં વાત કરી હતી કે આપણે હંમેશા કીડીઓને જોઈએ છીએ પરંતુ તેના પર ધ્યાન આપતા નથી. કીડીઓ ક્યાં રહે છે? તો એક આરામદાયક ઘરમાં, જેને અંગ્રેજીમાં નેસ્ટ અથવા એન્ટ હિલ કહેવામાં આવે છે. દરેક એન્ટ હિલમાં ઘણા બધા રૂમ હોય છે અને ચાલવા માટેની સ્પેશિયલ જગ્યા હોય છે. અમુક રૂમ છે એ કીડીના બચ્ચા માટેના હોય છે, જેને નર્સરી તરીકે ઓળખવામાં આવે છે. વર્કર, કીડીઓમાં પણ પ્રકાર હોય છે. એક પ્રકાર છે વર્કર, તો આ વર્કરને પણ સ્પેશિયલ ક્વાર્ટર આપેલા હોય છે. વર્કરનું કામ શું છે? તો ખોરાક શોધવાનું અને શોધેલા ખોરાકને એન્ટ હિલમાં લાવવાનું. અમુક રૂમ છે એ સ્ટોર હાઉસ તરીકે વપરાતા હોય છે. સોલ્જર છે તેમને પોતાનો સ્પેશિયલ બેરેક એટલે કે રૂમ હોય છે. સોલ્જર આ બીજો પ્રકાર છે, તે ખોરાક શોધવા માટે જતા નથી. વર્કર, સોલ્જર અથવા ક્લીનર આ ત્રણ પ્રકાર છે. આ ત્રણેય તેમના બચ્ચાને, એટલે કે તેને અંગ્રેજીમાં ગ્રબ્સ કહેવાય છે, ગ્રબ્સને કોઈ જાતનું નુકસાન પહોંચાડતા નથી. તેઓ પોતાના ગ્રુપના મેમ્બર સાથે ક્યારેય ઝઘડો કરતા નથી. તેથી કીડીઓની લાઈફ છે એ એકદમ શાંતિમય હોય છે. ધ ક્વીન એન્ટ લિવ્સ ફોર અબાઉટ 15 યર્સ. ઇટ લેઝ એગ્સ. એગ્સ આર હેચ્ડ એન્ડ ગ્રબ્સ come out. Soldiers guard them. Workers feed and clean them.
They also carry them for exercise and sunshine. Some other creatures live in the anthill. They are beetles, smaller ants, and green flies. Why do ants keep these creatures in their home? For many reasons. Some for pleasant smell. Some are just pets and are playing like our cats and dogs. Others give sweet juice. The green fly is the ant's cow. The ants train it to give honeydew, like milk. They milk it just as we milk the cow. રાણી કીડી છે, ક્વીન છે, એ અંદાજે 15 વર્ષ સુધી જીવે છે. તે ઈંડા મૂકે છે, ઈંડાને સેવે છે. ત્યારબાદ તેમાંથી ગ્રબ્સ એટલે કે કીડીના બચ્ચા બહાર આવે છે. સોલ્જર છે એ આ ગ્રબ્સનું રક્ષણ કરે છે. વર્કર છે એ તેમને ખવડાવે છે અને તેમની સાફ સફાઈ કરે છે. વર્કર તેમને એક્સરસાઇઝ માટે અને સૂર્યપ્રકાશ માટે પણ બહાર લઈ જાય છે. એન્ટ હિલમાં કીડી સિવાય બીજા જીવજંતુઓ પણ રહે છે. હવે આ નાના જીવો કયા છે? તો કે વંદો, નાની કીડીઓ અને ગ્રીન ફ્લાય. કીડીઓ શા માટે આ જીવજંતુઓને પોતાના ઘરમાં રાખે છે? તો તેના માટે ઘણા બધા કારણ છે. અમુક છે એ એકદમ સરસ મજાની સ્મેલ એટલે કે સુગંધ માટે, અમુક છે એ બિલાડી અને કૂતરાની જેમ જસ્ટ પેટ્સ એટલે કે પાલતુ પ્રાણીઓ જેમ, અને બીજા છે એ સ્વીટ જ્યુસ આપે છે એટલા માટે. ગ્રીન ફ્લાય છે એ કીડીઓની ગાય છે. કીડીઓ આ ગ્રીન ફ્લાયને હનીડ્યુ આપવા માટેની ટ્રેનિંગ આપે છે. હનીડ્યુ છે એ દૂધ જેવું જ હોય છે, અને તેઓ આપણે જેવી રીતે ગાય પાસેથી દૂધ મેળવીએ છીએ સેમ એવી જ રીતે તેને પણ ગ્રીન ફ્લાય પાસેથી એ લોકો દૂધ મેળવે છે. એક્ટિવિટી 2B, ફાઇન્ડ આઉટ સિનોનિમ્સ ફોર અન્ડરલાઇન વર્ડ્સ ઇન એ ફ્રોમ બી. પેજ નંબર 56 પર આ એક્ટિવિટી આપી છે. પાર્ટ એ માં સેન્ટેન્સીસ આપ્યા છે જેમાં અમુક વર્ડ્સ અન્ડરલાઇન કરેલા છે, તો તે વર્ડ્સ માટેના સમાનાર્થી શબ્દ આપણે બી માંથી ફાઇન્ડ કરવાના છે. દાખલા તરીકે અહીં ફિલર્સ આપેલું છે, તો ફિલર્સ માટે સિનોનિમ્સ બી માંથી શું થશે? તો ડુ ઓલ ધ ઇન્સેક્ટ્સ હેવ એન્ટેના, તો અહીં પણ એક અન્ડરલાઇન કરેલો વર્ડ છે એન્ટેના, તો ફિલર્સનું સમાનાર્થી થશે એન્ટેના. સેકન્ડ, ક્રીચર્સ આર લિવિંગ થિંગ્સ, તો ક્રીચર્સ, તો ક્રીચર્સ માટે સિમિલર વર્ડ થશે ઓલ એનિમલ્સ કાન્ટ ફ્લાય, તો અહીં એનિમલ નીચે અન્ડરલાઇન કરી છે, તો ક્રીચર્સનું સિમિલર થશે એનિમલ્સ. થર્ડ, લુક એટ ધ રો ઓફ એન્ટ્સ, તો અહીં અન્ડરલાઇન કરેલો વર્ડ રો ઓફ છે, તો તેના માટેનો સિનોનિમ્સ આપણે ફાઇન્ડ કરીએ. સ્ટેન્ડ ઇન અ લાઇન એન્ડ વોચ વોટ આઈ વિલ ડુ, અહીં અન્ડરલાઇન કરેલો વર્ડ અ લાઇન છે, તો રો ઓફ નું સિમિલર થશે અ લાઇન. ફોર્થ, ધેર આર મેની કાઇન્ડ ઓફ એન્ટ્સ, તો અહીં કાઇન્ડ ઓફ આપેલું છે, તો તેના માટેનો આપણે સિનોનિમ્સ ફાઇન્ડ કરીએ. ધેર આર મેની ટાઈપ્સ ઓફ બુક્સ ઇન ધ લાઇબ્રેરી, તો કાઇન્ડ ઓફ નું સિમિલર થશે ટાઈપ્સ ઓફ. નેક્સ્ટ સેન્ટેન્સ, સર્ચ ધ એક્ઝેક્ટ મિનિંગ ઓફ ધ ગ્રબ ફ્રોમ ધ ડિક્શનરી, તો અહીં આપણે સર્ચ નું સિમિલર ફાઇન્ડ કરવાનું છે, તો તે થશે વી કેન ફાઇન્ડ આઉટ ધ બુક ફ્રોમ ધ લાઇબ્રેરી, તો અહીં અન્ડરલાઇન કરેલો વર્ડ કયો છે? ફાઇન્ડ આઉટ, તો સર્ચ નું સિનોનિમ્સ થશે ફાઇન્ડ આઉટ. સિક્સ્થ જોઈએ, ધ ગ્રબ્સ લીવ ઇન ધ નર્સરી, તો નર્સરી માટે આપણે ફાઇન્ડ કરીએ. ધ ચિલ્ડ્રન આર ઇન ધ બેબી રૂમ, તો નર્સરીનું સિમિલર થશે બેબી રૂમ. એન્ડ લાસ્ટ વન, વર્કર્સ હેવ રિઝર્વડ રૂમ્સ, તો રિઝર્વડ રૂમ એના માટેનું સિમિલર આપણે ફાઇન્ડ કરીએ. સ્ટુડન્ટ્સ ઓફ સાયન્સ હેવ સ્પેશિયલ રૂમ, તો રિઝર્વડ રૂમનું સિનોનિમ્સ થશે સ્પેશિયલ રૂમ.
એક્ટિવિટી ટુ સી ફિલ ઇન ધ બ્લેન્ક્સ, ખાલી જગ્યા પૂરવાની છે. ફર્સ્ટ, એન એન્ટ યુઝિસ ઇટ્સ બ્લેન્ક ટુ ટોક ટુ અધર એન્ટ. તો અહીં પેરેગ્રાફમાં આપણે ફાઇન્ડ કરીએ તો ધે ટચ ધેર ફિલર્સ ઓર એન્ટેના એન્ડ પાસ મેસેજીસ. તો અહીં વાત કરવા માટે એસએનઓ યુઝ કરે છે, ફિલર્સ અથવા એન્ટેના જે કહો તે, બંનેમાંથી કોઈ પણ વર્ડ આપણે લખી શકીએ. આપણે અહીં એન્ટેના લખ્યું. સેકન્ડ, ઇચ એન્ટ ટચિસ ઓલ અધર કમિંગ ફ્રોમ ધ ઓપોઝિટ ડાયરેક્શન બાય ધેર. દરેક કીડી સામેની બાજુથી આવતી કીડીઓને શેનાથી સ્પર્શે છે? તો એ જ પેરેગ્રાફમાં હતું, ઇચ એન્ટ ટચિસ અધર એન્ટ વિથ ફિલર્સ. ફિલર્સ લખો તો પણ ચાલશે, એન્ટેના લખો તો પણ ચાલશે. થર્ડ, ધ એન્ટ્સ લીવ ઇન, કીડીઓ શેમાં રહે છે? તો અહીં પેરેગ્રાફમાં જોઈએ તો કે ઇન કમ્ફર્ટેબલ હોમ, આરામદાયક ઘરમાં. તો એના માટેના નામ શું હતા? નેસ્ટ ઓર એન્ટ હિલ. આ બંનેમાંથી કોઈ પણ વર્ડ આપણે લખી શકીએ. તો એન્ટ હિલ અહીંયા લખ્યું. ફોર્થ, બ્લેન્ક સ્પેન્ટ મોસ્ટ ઓફ ધેર ટાઈમ સર્ચિંગ ફોર ફૂડ. હવે ફૂડ ફાઇન્ડ કરવામાં, ફૂડ ફાઇન્ડ કરવાનું વર્ક કોનું હતું? તો એ આપણે પેરેગ્રાફમાંથી જોઈએ. તો ધ વર્કર્સ સર્ચ એન્ડ ફેચ ધ ફૂડ ઇન ટુ ધ એન્ટ હિલ. તો આન્સર આપણો થશે વર્કર્સ. ફિફ્થ જોઈએ, બ્લેન્ક લેઝ એગ્સ, ઈંડા કોણ મૂકે છે? ધ ક્વીન એન્ટ લીવ ફોર અબાઉટ 15 યર્સ, ઇટ લેઝ એગ્સ. તો અહીં આન્સર આપણો થશે ધ ક્વીન. સિક્સ્થ, સોલ્જર્સ હેવ સેપરેટ, સોલ્જરને શું હતું? સેપરેટ બેરેક્સ. તો આન્સર થશે બેરેક્સ. સેવન્થ, ધ એન્ટ્સ લાઈફ ઇઝ વેરી, કીડીઓની લાઈફ કેવી છે? તો એ પેરેગ્રાફમાં જોઈએ. સો એન્ટ્સ લાઈફ ઇઝ વેરી પીસફુલ. તો અહીં બ્લેન્કમાં આવશે પીસફુલ. એઇથ, બ્લેન્ક ઇઝ ધ એન્ટ્સ કાઉ, કીડીઓની ગાય કોણ હતું? ધ ગ્રીન ફ્લાય ઇઝ ધ એન્ટ્સ કાઉ. નાઇન્થ, ધ એન્ટ્સ ટ્રેન ધ ગ્રીન ફ્લાય ટુ ગીવ, કીડીઓ ગ્રીન ફ્લાયને શું આપવા માટે ટ્રેન કરે છે? પેરેગ્રાફમાં આપણે રીડ કર્યું હતું, ધ એન્ટ્સ ટ્રેન ગ્રીન ફ્લાય ટુ ગીવ હની ડ્યુ. ટેન્થ, ધ એન્ટ્સ કીપ સમ ક્રીચર્સ જસ્ટ ફોર પેટ્સ ઓર, જસ્ટ ફોર પેટ્સ ઓર. તો અહીં આવશે પ્લીઝન્ટ સ્મેલ. એક્ટિવિટી 2D, ટિક કરેક્ટ ઓપ્શન. સાચો ઓપ્શન હોય તેના બાજુમાં આપણે ટિક કરવાનું છે. ફર્સ્ટ, હાઉ ડુ એન્ટ્સ ટોક, કીડીઓ કેવી રીતે વાત કરે છે? ટચિંગ ધેર એન્ટેના. સેકન્ડ, યુઝિંગ ધેર માઉથ અથવા એઝ વી ટોક, કે એન્ટેના ટચ કરીને કે તેના મોઢા દ્વારા કે આપણે જેવી રીતે વાત કરીએ છીએ તેવી રીતે. તો આપણો આન્સર થશે ટચિંગ ધેર એન્ટેના. સેકન્ડ, વાય ડુ ધ એન્ટ્સ ટચ ઇચ અધર વિથ ધેર એન્ટેના, કીડીઓ એકબીજા સાથે એન્ટેના શા માટે ટચ કરે છે? ટુ ફાઇટ, ઝઘડો કરવા. ટુ ટોક, વાત કરવા. ટુ મેક ધેમ રન અવે, કે તેઓને ભગાડવા માટે. તો આ આન્સર થશે ટુ ટોક. થર્ડ, સમ રૂમ્સ આર નર્સરીઝ ફોર, અમુક રૂમ છે એ કોના માટે નર્સરી છે? સોલ્જર્સ, વર્કર કે યંગ વન્સ? તો આપણો આન્સર થશે યંગ વન્સ. ફોર્થ, હુ કલેક્ટ ફૂડ, ખોરાક કોણ ભેગો કરે છે? ધ ક્વીન એન્ટ, સોલ્જર એન્ટ કે વર્કર એન્ટ? તો આન્સર થશે વર્કર એન્ટ. ફિફ્થ, હુ લીવ ઇન ધ એન્ટ્સ હોમ, કીડીઓના ઘરમાં કોણ રહે છે? બટરફ્લાય, હાઉસ ફ્લાય કે ગ્રીન ફ્લાય? તો આન્સર થશે ગ્રીન ફ્લાય. એક્ટિવિટી 2E, આન્સર ધ ક્વેશ્ચન્સ, પ્રશ્નોના આન્સર આપવાના છે. ફર્સ્ટ, વેર ડુ ધ સોલ્જર્સ લીવ, સૈનિકો ક્યાં રહે છે? સોલ્જર્સ લીવ ઇન ધ બેરેક્સ. સેકન્ડ, હુ ગાર્ડ્સ ધ ગ્રબ્સ, ગ્રબ્સનું રક્ષણ કોણ કરે છે? આન્સર, સોલ્જર્સ ગાર્ડ ધ ગ્રબ્સ.
थर्ड, व्हाई डू एंट्स कीप अधर क्रीचर्स इन देर होम? कीड़ियों बीजा जीव जंतुઓને તેના ઘરમાં શા માટે રાખે છે? એન્ટ્સ કીપ અધર ક્રીચર્સ ઇન ધેર હોમ ફોર પેટ્સ ઓર પ્લીઝન્ટ સ્મેલ ઓર હની ડ્યુ. ફોર્થ, હાઉ લોંગ ડઝ ધ ક્વીન એન્ટ લીવ? રાણી છે એ કેટલો સમય જીવે છે? ધ ક્વીન એન્ટ લીવ ફોર અબાઉટ 15 યર્સ. ફિફ્થ, આર ધેર પેટ્સ ઇન ધ એન્ટ હિલ? એન્ટ હિલમાં પાલતુ પ્રાણીઓ છે? યસ, ધેર આર પેટ્સ ઇન ધ એન્ટ હિલ. અહીં દર્શાવતા વી ના સિમ્બોલ પર ટચ કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરશો, વિડીયોને લાઇક કરશો, તેમજ બાજુમાં સ્ટાન્ડર્ડ 7th નું પ્લેલિસ્ટ આપેલો છે જ્યાંથી તમે અન્ય વિડીયો પણ જોઈ શકશો. થેન્ક યુ.